રામલલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે ના સૂત્ર સાથે બાબરી મસ્જિદ નો ઢાંચો લાખો કારસેવકો એ 6 ડિસેમ્બર 1992 ના રોજ ધ્વસ કર્યો હતો. ત્યારે આંદોલનના લાખોની સંખ્યામાં કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા, જેમાં નસવાડીથી કેટલાક કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા, જેઓ આજે રામ મંદિરના નિર્માણને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પ્રભુ શ્રી રામના મંદિરને લઈ માટે જે આંદોલન ચાલુ હતું, જેમાં રામલલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે ના નારા સાથે લાખો કારસેવકો 1992માં અયોધ્યા પહોંચ્યા હતા, જેમાં નવસારીથી પણ 50 થી 60 કારસેવકો મફતભાઈ પુરોહિત અને મંગુભાઈ પટેલ, કે જે હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે, એમની આગેવાનીમાં કિરણભાઈ ભગત અને અન્ય કારસેવકો ગયા હતા, જેમના નવસારી ખાતે છાપરા રોડ ખાતે કિરણભાઈ ભગતે એ એક એવા કારસેવક છે કે તેમની સામે આ બાબરી મસ્જિદનો ઢાંચો ધ્વસ્ત થયો હતો, જે બાદ રાત્રે 12 વાગે કાર્યકર્તાઓને આદેશ આવ્યો કે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ બાબરી મસ્જિદનો જે આ ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો હતો ત્યાં પહોંચી જાઓ. અને એક આદેશથી તમામ કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા, જ્યાં તેમને જણાવ્યું હતું કે જે ઢાંચો તૂટ્યો છે ત્યાં અંદર રામલલ્લાની જે મૂર્તિઓ છે તે બહાર કાઢવાની છે. તેઓ આદેશ આવતા આ તમામ કારસેવકોનો આનંદનો પાર ન રહ્યો હતો અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતામાતા અને અન્ય મૂર્તિઓ નવસારીના કારસેવક એવા કિરણભાઈ ભગતે પોતાના હાથે બહાર કાઢી હતી, જેના તેઓ સાક્ષી રહ્યા છે. અને ત્યારે બાદ આ તમામ મૂર્તિઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં મૂકવામાં આવી હતી. અને આ પરથી ચોક્કસ કહી શકાય કે જ્યાં ભગવાન શ્રી રામનું મંદિર હતું ત્યાં જ બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી, તેની સાબિતી કિરણભાઈ ભગત આપી રહ્યા છે. અને કિરણભાઈ ભગત પાસે જે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી હતી તેનો ઈંટનો ટુકડો પણ આજે તેમના પાસે છે. ત્યારે આ કારસેવક કિરણભાઈ ભગત 1992ના દિવસોના સંસ્મરણો યાદ કરતા કરતા શું ઘટના બની હતી અને કેવો જુસ્સો હતો તે કાર્યકર્તાઓએ દિવસો વાગોર્યા હતા. હવે જ્યારે ભગવાન શ્રીરામનું જ્યારે મંદિર તૈયાર થઈ ગયું છે અને ભગવાન પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે તમામ નવસારીના કારસેવકો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા એક સાથે જવાનું આયોજન કરી રહ્યા છે. અલ્પેશ કૈશ્યપ, જેડેશ ટીવી, નવસારી. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુક્ત રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, 6.5 લાખ કિંમત થી લઈને આપણી જરૂરિયાત પ્રમાણે 200 થી વધારે દુકાનો તથા ઓફિસો. પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8 એક એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ માટેની ખરીદી માટે મોકાની જગ્યા, અદ્યતન સુવિધાઓ યુક્ત હોસ્પિટલ, હોટલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. પહેલું રેરા એપ્રુવેદ શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. બુકિંગ ઓપન, આકર્ષક એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રેચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ડિસેમ્બર સુધીમાં પજેશન, ફાયર સેફ્ટીથી સજ્જ. લોકેશન પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 8, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 85 11 72 44 03, 99 099 90 161. મોબાઈલ નંબર 8511 7244 03, 9909 90 161.